હેલો મિત્રો, આજનો આપણો ટોપિક છે સરેરાશ પરમાણીય દળ અને સરેરાશ આણ્વીય દળ. તો શરૂ કરીએ છીએ આપણો પ્રથમ ટોપિક, સરેરાશ પરમાણીય દળ કેમનું નક્કી કરી શકાય છે. આપણે ઉદાહરણથી સ્ટાર્ટ કરીશું. સરેરાશ પરમાણીય દળ જે નક્કી કરવામાં આવે છે તે માટે કોઈ સ્પેશિયલ ઇક્વેશન હોતું નથી. પર્સન્ટેજને આધારે, મોલને આધારે, વજનને આધારે આપણને જુદા જુદા એક્ઝામ્પલ આપે છે અને તેની અંદર આપણે સરેરાશ પરમાણીય દળ જે છે એ શોધવાનું હોય છે. તો આપણે એક્ઝામ્પલથી શરૂ કરીએ છીએ. ફર્સ્ટ આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કાર્બન માટે, કે કાર્બનની અંદર છે કાર્બન 12 અને કાર્બન 14. આ બંને છે. કાર્બન 12 જે છે એ છે 80% અને કાર્બન 14 જે છે એ છે 20%. અને એમ પૂછે છે હવે આપણને કે આની અંદર સરેરાશ પરમાણીય દળ કેટલું થશે. તો સરેરાશ પરમાણીય દળ માટે સિમ્પલ યાદ રાખવાનું છે, આ કાર્બન 12 જે છે તો એની અંદર એના પર્સન્ટેજ ગુણ્યા એનું પરમાણીય દળ, એટલે અહીંયા આવશે 80/12 પ્લસ આ બાજુ એ જ રીતે એના પર્સન્ટેજ ગુણ્યા એનું પરમાણીય દળ અને ભાગ્યા કુલ પર્સન્ટેજ 80 અને 20, એટલે ટોટલ છે 100. તો અહીંયા આપણે કરીશું તો 960 અને અહીંયા કરીશું તો 280/100. ટોટલ કરીશું 900, 1000, 1100 અને 1240/100. તો આપણને અહીંયા મળી જશે એ છે 12.4. તો અહીંયા આપણને મળી જાય છે 12.4 જે છે એ એનું છે એવરેજ, એટલે કે સરેરાશ પરમાણ્વીય દળ છે. એટલે જ્યારે પણ આપણને આ રીતે પર્સન્ટેજમાં પૂછે છે તો આપણે સરળતાથી આ રીતે ગણતરી જે છે એ કરી શકીએ છીએ. આવું કોઈ પણ ની અંદર માંગી શકે છે. ગણવાની રીત એકદમ સિમ્પલ છે, તો સિમ્પલ રીતે આપણે આને ગણી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે આપણને બોરોન માટે પૂછી લીધું છે. બોરોનની અંદર છે B10 અને B11. આના પર્સન્ટેજ આપણને આપી દે છે, દાખલા તરીકે આ 25% છે અને આ 75% છે. તો સેમ વસ્તુ આપણે લઈશું અહીંયા, સરેરાશ પરમાણ્વીય દળ પર્સન્ટેજ ગુણ્યા 10 પ્લસ 75/11 અને ભાગ્યા ટોટલ 100. આને આધારે લઈએ તો અહીંયા થઈ જશે 250 પ્લસ 75 છે એટલે એની અંદર થશે 825/100. 800, 1000, 1000 ને એને આધારે 1000/75/100 થઈ જાય છે. 10.75 આપણને મળી જશે. એટલે જો આપણને સિમ્પલ અહીંયા પૂછી લીધું છે તો આપણે સરળતાથી આન્સર આપી શકીએ છીએ. હવે આ રીતના આપણને કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો ગણવાની રીત આ એક જ છે. પર્સન્ટેજ આપી દીધા છે, આપણને પરમાણ્વીય દળ બી આપી દીધું છે, તો ગણવાની રીત આ જ રીતની રહેશે. ઇવન આપણને જો આની અંદર એક સામટા કોઈ એ છે એના માટે આપણને 3 આપી દે છે, જેની અંદર છે A10, A11 અને A12. આ રીતના આપી દે છે. આના બી આપણને પર્સન્ટેજ આપી દે છે, જેમાં છે આ 20% છે, આ 30% છે, આ 50% છે. તો ગણવાની રીત એકની એક જ રહેશે. એટલે આપણે અહીંયા કહીશું સરેરાશ પરમાણ્વીય દળ, તો એના માટે થશે ફર્સ્ટ 20/10 પ્લસ 30/11 પ્લસ 50/12 અને ટોટલ ટકાવારી કેટલી છે તો 100. 20/10 એટલે અહીંયા થશે 200 પ્લસ આના માટે થશે 330 પ્લસ આના માટે થશે 600/100. 600, 700, 800, 900, 1000, 1100 અને 30/100 એટલે આપણને મળશે 11.3. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ જ્યારે પણ આપણને પરમાણ્વીય દળ પૂછે છે જેની અંદર પર્સન્ટેજ આપેલા છે ત્યારે. હવે જો આપણને ટકાવારી નથી આપી અને તત્વની ટકાવારી જે છે એ પૂછી લઈ છે તો આપણે કેમના નક્કી કરી શકીએ છીએ. તો આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ છીએ.
તો આપણે કોઈ એ માટે આપણી જોડે છે અહીંયા એ વન અને અહીંયા છે એ ટુ. એ વન અને એ ટુ ની અંદર આપણને પરમાણ્વીય દળ જે છે આપી દીધા છે. દાખલા તરીકે આ છે એ છે 450 અને આ છે 600 અને આપણને એવરેજ અહીંયા આપી દીધું છે એ છે 500. અને હવે એમ પૂછે છે કે આ બંનેની અંદર પ્રમાણ કેટલું છે. તો આની અંદર આપણે કોઈ એકનું મૂલ્ય જે છે એને ધારી લઈશું. દાખલા તરીકે એ વન જે છે એની પર્સન્ટેજ ટકાવારી આપણે એક્સ ની રીતે ધારી લઈએ છીએ. તો આ થઈ જશે 100 - x. તો આને આધારે આપણે ગણી શકીએ છીએ. તો હવે જો આની અંદર આપણે ગણતરી કરીએ તો આપણી જોડે છે સરેરાશ પરમાણ્વીય દળ. તો એના બરાબર આપણે ફર્સ્ટ લઈશું 450 × x પ્લસ 600 એના ગુણ્યા છે 100 - x ભાગ્યા આપણી જોડે છે ટોટલ એક્સ પ્લસ 100 - x. સરેરાશ પરમાણ્વીય દળ આપણને આપેલું છે એ છે 500. 450 x પ્લસ આને અંદર લઈ લઈએ તો આની સાથે જો આને ગુણાકારની અંદર લઈ લઈશું તો આપણને મળી જશે 60,000 - 600 x ભાગ્યા 100. તો અહીંયા આપણે જોઈશું 450 છે અને 600 છે, 600 માંથી બાદ કરવાના છે એટલે આપણી જોડે રહેશે 60,000 - 150 x. 100 ને હું સામે લઈ જઉં છું એટલે એ થઈ ગયા છે 50,000. આને આધારે 150 x જો લઈ લેવામાં આવશે તો અહીંયા થઈ જશે 60,000 - 50,000 એટલે આપણને અહીંયા મળી જશે 10,000. આને આધારે જો x લઈ લઈએ આપણે તો x જે છે એના બરાબર થશે 10,000 ભાગ્યા 150. 0,0 અહીંયાથી જતા રહી છે. હવે જો 1,000 ભાગ્યા 15 લઈ લઈએ છીએ આપણે તો અરાઉન્ડ આપણને અહીંયા મળી જાય છે એ છે 15 - 90 અને એની અંદરથી જોઈએ તો ફરી વાર 15 - 90 એટલે અરાઉન્ડ આપણને અહીંયા જો વેલ્યુ પૂછી લઈ છે તો આપણને કેટલી વેલ્યુ મળી જાય છે એક્સ ની. તો એક્સ ની વેલ્યુ જે છે આપણને મળી જાય છે 66% ની અંદર. તો આપણને 66 જે છે એ મળી રહી છે. હવે આ 66 જે મળી રહી છે એ વેલ્યુ એક્સ ની થઈ ગઈ એટલે આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ અહીંયા એ છે 66. જો આ 66 છે તો આને અહીંયાથી બાદ કરી દઈએ આપણે તો આ આપણને મળી જશે 34. તો આપણને જો અહીંયા માંગી લઈ છે કે કેટલી વેલ્યુ છે તો એક્સ માટે એ વન માટે આપણને મળી જશે અને એ જ રીતે આ પણ મળી જશે. તો આપણે સરળતાથી આ નક્કી કરી શકીએ છીએ. હવે જો આની જગ્યાએ સીધું ઇક્વેશન યાદ રાખવું હોય તો આપણે સીધું શોધી શકીએ છીએ. દાખલા તરીકે મારે એ વન નું નક્કી કરવું છે તો હું અહીંયા લખી દઉં છું પર્સન્ટેજ એ વન માટે. તો અહીંયા આપણે પર્સન્ટેજ એ વન માટે લઈ લઈશું સરેરાશ પરમાણ્વીય દળ માઇનસ જે શોધવાનું છે એના સિવાયનું જે છે એટલે એ ટુ માટે લઈએ. તો અહીંયા આવશે એ ટુ નું પરમાણ્વીય દળ અને ભાગ્યા બંનેનો તફાવત. તફાવત ઇન ધ સેન્સ એ ટુ માઇનસ એ વન. હવે આની અંદર આપણે માનાંક લીધો છે એટલે જે મોટી છે સંખ્યા એમાંથી નાનાને આપણે બાદ કરવાનું છે. તો આપણે આનાથી સીધું શોધી શકીએ છીએ. જો મારે એ વન શોધવો છે તો સરેરાશ પરમાણ્વીય દળ મને આપી દીધું છે એ છે 500 માઇનસ મારી જોડે સેકન્ડનું છે એ છે 600 અને ભાગ્યા એ ટુ અને એ વન વચ્ચેનો તફાવત કેટલો છે તો 150 એટલે 150. તો અહીંયા માનાંક છે મારી જોડે તો અહીંયાથી 600 - 500 એટલે અહીંયા આવી જશે 100 અને 100 ભાગ્યા 150 એટલે અહીંયા અરાઉન્ડ મળે છે મને 10 ભાગ્યા 15. 10 ભાગ્યા 15 લઈશું એટલે આના માટે મળી જશે આપણને 2 ભાગ્યા 3. હવે જો 2 ભાગ્યા 3 કરી દઈશું આપણે તો અરાઉન્ડ આપણને મળી જાય છે એ છે 0.66. પર્સન્ટેજની અંદર લેવા છે આપણે આને એટલે આપણે અહીંયા ગુણાકારની અંદર 100 લઈ લઈએ છીએ એટલે અહીંયા ગુણાકારની અંદર 100 છે. જો અહીંયા ગુણાકારની અંદર 100 છે તો આને 100 વડે ગુણી નાખીશું આપણે તો આપણને પર્સન્ટેજ મળી જશે 66%.
તો આપણે 66% નક્કી કરી લીધા છે. કોના માટે? તો એક્સ માટે અહીંયાથી સીધા શોધી શકીએ છીએ. તો સીધે સીધું જો આ ઇક્વેશન યાદ રાખવામાં આવે તો આ ઇક્વેશનને આધારે તમે આન્સર આપી શકો છો. આ જ વસ્તુ જો આપણે એ ટુ માટે નક્કી કરવી છે તો અહીંયા સરેરાશ પરમાણીય દળ અહીંયા આવશે એ ટુ ની જગ્યાએ એ વન, તફાવતની અંદર સેમ 150 લઈને આપણે શોધી શકીએ છીએ. તો બીજા માટે રજૂ કરી શકીએ છીએ, પણ અહીંયા ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ 100 માઇનસ કરીને, કે સીધા એના 34% જે છે એ મળી રહ્યા છે. એટલે એક આ રીત છે અને એક આ રીત છે, બંનેનો આપણે યુઝ કરી શકીએ છીએ અને બંનેને આધારે આપણે આન્સર આપી શકીએ. આપણે જોવાના છીએ એ છે સરેરાશ આણ્વીય દળ. તો સરેરાશ આણ્વીય દળ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? સરેરાશ આણ્વીય દળ જે છે એ નક્કી કરવા માટે આપણે બે વસ્તુ જે છે એનું ધ્યાન રાખવાનું છે, જેની અંદર લેવાનું છે એક કુલ વજન અને ભાગ્યા કુલ મૂળ. એટલે કુલ વજન અને કુલ મૂળ નો ગુણોત્તર જે લઈશું તેના આધારે આપણને સરેરાશ આણ્વીય દળ જે છે એ મળી જાય છે. હવે કેટલાક એક્ઝામ્પલ એવા હોય છે જેની અંદર આપણને વજન કે મૂળ સમાન આપીને પૂછી લે, તો એના માટે આપણે દાખલો કેમ ના કરી શકીએ છીએ? તો સરેરાશ આણ્વીય દળ માટે ફર્સ્ટ આપણને O2 અને N2 ને આધારે દાખલો પૂછ્યો છે, જેની અંદર એમ કહે છે O2 અને N2 ના સરખા મૂળ. હવે એમ કહી દે છે કે O2 અને N2 બંનેના મૂળ સરખા છે, તો સરેરાશ આણ્વીય દળ શું હશે? તો આપણે O2 અને N2 માટે લઈ લઈએ મૂળ O2 અને N2 માટે. હવે હું એને N ધારી લઉં તો દાખલા તરીકે ઓક્સિજન જે છે એના મૂળ N છે, સરખા મૂળ છે એટલે આના મૂળ પણ N છે. હવે લઈ લઈએ છે વજન. મૂળનું સૂત્ર છે વજન ભાગ્યા આણ્વીય દળ. તો હું વજન લઈશ તો મૂળ અને ગુણ્યા આણ્વીય દળ. મૂળ મારી જોડે છે, O2 નું આણ્વીય દળ 32 છે એટલે અહીંયા થઈ જશે 32N, અને N2 માટે લઈએ તો એ જ રીતે થઈ જશે 28N. બંનેનું ટોટલ અહીંયા કરી લઈએ છીએ આપણે તો આ થઈ જશે 2N, અને અહીંયા લઈ લઈએ તો 28, 32 ને 30 60 એટલે અહીંયા આવી જશે 60N. આને આધારે હવે આપણે લઈએ સરેરાશ આણ્વીય દળ. તો કુલ વજન લેવાનું છે, તો કુલ વજન કેટલું છે? તો 60N. કુલ મોલ કેટલા છે? તો 2N. N જતા રહેશે, આપણને અહીંયા મળી જશે 30. તો આપણને અહીંયા મળી રહ્યું છે એ છે સરેરાશ આણ્વીય દળ જે છે 30. હવે આમાં સિમ્પલ એક વસ્તુ જોઈને આપણને ખબર પડી રહી છે કે આ 30 કેમના મળી રહ્યા છે. તો સીધો 28 અને 32 નો સરવાળો કરીને એને બે વડે ભાગી નાખીશું તો પણ આપણને આ મળી રહ્યું છે. તો આ રીતે કોઈ પણ આપણને એક્ઝામ્પલ આપ્યું હોય તો એની અંદર આપણે સીધે સીધું ખાલી વજનને આધારે કેમની ગણતરી કરી શકીએ. તો અહીંયા આપણે CO2 એન્ડ SO2 આ આપણને આપી દીધા છે, અને CO2 અને SO2 માટે આપણને કહે છે કે સરેરાશ આણ્વીય દળ કેટલું છે. તો ફક્ત આપણે એમના પરમાણ્વીય દળ જે છે એને આધારે CO2 નું આણ્વીય દળ અને SO2 ના આણ્વીય દળનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દઈશું એટલે આપણને સીધો આન્સર મળી જશે. અને જો આ રીતે કરીશું તો પણ આપણને આન્સર મળી જશે. તો હું CO2 માટે લઉં તો CO2 જે છે એ અહીંયા થાય છે 44 ગ્રામ, અને જો હું SO2 લઉં તો આ થશે 64 ગ્રામ. તો હવે આ બંનેને આધારે લઈએ તો આપણે સીધો અહીંયા કહી શકીએ છીએ સરેરાશ આણ્વીય દળ. તો આ બેના સરવાળાને આધારે સીધું 44 + 64/2, 60 અને 40, 100, 108 ભાગ્યા 2 કરીશું એટલે આપણને અહીંયા મળી જશે 54. એટલે અહીંયા આપણને 54 આન્સર જે છે એ મળી રહ્યો છે. તો આ રીતે જ્યારે પણ કોઈ આપણને સરેરાશ આણ્વીય દળ મૂળને આધારે પૂછે છે તો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. આ જ રીતે જો આપણી જોડે માંગી લીધું છે કે O2 અને N2 ના વજન સમાન હોય, હવે આપણને કહે છે બંનેના વજન સમાન છે, તો આપણે અહીંયા લઈ લેશું એ જ રીતે વજન O2 અને N2 માટે. તો વજન W લઈ લઈએ છે, આનું વજન બી W છે. હવે લઈ લઈએ છીએ આપણે મૂળ. મૂળનું સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ છે, તો વજન W અને આણ્વીય દળ 32. એ જ રીતે આના માટે W ભાગ્યા 28.
આનું ટોટલ કરીએ તો આ 2W મળશે, અને આના માટે આપણને મળશે W 32 પ્લસ W અપોન 28, એટલે આપણને આ મળી રહ્યું છે. આને ક્લેરિફાય કરવું હોય તો આપણે આને ક્લેરિફાય કરી શકીએ છીએ. એટલે જો આની અંદરથી ગણતરી કરીને આપણે આને સિમ્પ્લિફાય કરવું છે તો સિમ્પ્લિફાય કરીને મૂકી શકીએ છીએ, અથવા લાસ્ટમાં આપણે સીધી ગણતરી કરીએ ત્યારે પણ લઈ શકીએ છીએ. તો હવે આને આધારે જો આપણને પૂછી લે સરેરાશ આણ્વીય દળ, તો સરેરાશ આણ્વીય દળ અહીંયા લઈ લઈશું. કુલ વજન, તો કુલ વજન છે મારી જોડે 2W, અને મોલ કેટલા છે તો અહીંયા મળી જશે W બાય 32 પ્લસ W બાય 28. હવે જો આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો સિમ્પ્લિફાય કર્યા પછી આપણને જે આન્સર મળે છે એના ઉપરથી આપણને સરેરાશ આણ્વીય દળ જે છે એ મળી જાય છે. એટલે સરેરાશ આણ્વીય દળ નક્કી કરવું છે તેનો સરળ રસ્તો છે, જેની અંદર આપણને મોલ સરખા મોલ કીધા છે તો આ રીતે શોધીશું, સરખા વજન કીધા છે તો આ રીતે શોધીશું, અલગ અલગ મોલ આપી દીધા છે તો મોલને આધારે આપણે શોધી શકીએ છીએ. જેમ કે આપણને અહીંયા એમ કહી દે છે કે O2 ના 2 મોલ, H2 ના 3 મોલ, N2 ના 5 મોલ, આ રીતે આપણને આપી દીધું છે. અને હવે એમ કહે છે સરેરાશ આણ્વીય દળ નક્કી કરો, તો આપણે આની અંદર પણ સરેરાશ આણ્વીય દળ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. આ કિસ્સાની અંદર સરેરાશ આણ્વીય દળ O2 આપ્યો છે, 2 મોલ આપી દીધા છે, તો 2 ને આપણે ગુણી નાખીશું, O2 કેટલો છે તો 32 પ્લસ 3 મોલ આપ્યો છે, H2 કેટલો છે તો 2, એટલે ગુણ્યા 2 થશે, અને પ્લસ N2 5 આપ્યો છે અને એ થશે 28 ભાગ્યા ટોટલ મોલ કેટલા છે તો 2, 3, 5 અને 5 એટલે ટોટલ છે 10. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. જો હવે આપણે આની અંદર ગણતરી કરીશું તો 32 2 64, આ થઈ જશે 3 2 6, અને 28 × 5 લઈ લઈએ છીએ આપણે એટલે અરાઉન્ડ 800 અને 140 જેવું થશે. હવે 140 પ્લસ 60 એટલે 200 200 અને 206 4 એટલે 210 થઈ જશે, ભાગ્યા 10 એટલે આપણને આન્સર મળી જશે અહીંયા 21. તો સરેરાશ આણ્વીય દળ જો આપણને આ 3 ને આધારે માંગી લઈ છે તો આપણને આન્સર મળી જશે અહીંયા 21. તો કોઈ પણ આ રીતના દાખલાને આપણે કઈ રીતે ગણી શકીએ છીએ, તો આ રીતે આપણે સરળતાથી એને દર્શાવી શકીએ. હવે જોઈશું આપણે ઘનતા વિશે. તો ઘનતા, ઘનતાને આપણે ડી વડે દર્શાવીએ છીએ. ઘનતા લઈએ તો ઘનતાની અંદર ટોટલ 2 ભાગ પડે છે, જેની અંદર ફર્સ્ટ પહેલું છે એને આપણે કહીએ છીએ ચોક્કસ ઘનતા, જેને એબ્સોલ્યુટ કહે છે. એટલે એબ્સોલ્યુટ ડેન્સિટી એટલે આપણે એને કહીશું ચોક્કસ ઘનતા. અને સેકન્ડ નંબર આવે છે એ છે સંબંધિત, સંબંધિત ઘનતા, જેને કહેવાય છે રિલેટિવ, રિલેટિવ ડેન્સિટી, જેને આપણે કહીએ છીએ સંબંધિત ઘનતા. એટલે ઘનતાની અંદર ટોટલ 2 ભાગ પડે છે. હવે એની અંદર ચોક્કસ ઘનતા અને સંબંધિત ઘનતા શું હોય છે? તો ફર્સ્ટ ચોક્કસ ઘનતા, ચોક્કસ ઘનતા જે લઈએ છીએ એને આપણે 2 એકમની અંદર લઈએ છીએ, જેમાં SI એકમ એટલે MKS એકમ કે CGS એકમની અંદર જોઈએ. તો ચોક્કસ ઘનતા જે છે એને આપણે લઈએ છીએ નોર્મલી ઘનતા ડી બરાબર દળ ભાગ્યા કદની અંદર, એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ એમ અને અહીંયા લઈ લઈએ છીએ વી, આને આધારે આપણે દર્શાવીએ છીએ. જેના એકમની અંદર SI એકમની અંદર આપણને માંગી શકે છે કિલોગ્રામ મીટર ક્યુબ, અથવા CGS એકમની અંદર કહીએ તો ગ્રામ સેન્ટીમીટર ક્યુબની અંદર આપણને માંગી શકે છે. એટલે નોર્મલી આપણે જે ઘનતાની વાત કરીએ છીએ એ છે ચોક્કસ ઘનતા, જેનું સૂત્ર છે દળ ભાગ્યા કદ, જેને આધારે આપણે નક્કી કરીએ છીએ. હવે આ ચેપ્ટર માટે જે સૌથી વધુ અગત્યનું છે એ છે રિલેટિવ ડેન્સિટી, એટલે કે સંબંધિત ઘનતાને આધારે આપણને એક્ઝામ્પલ વધુ પૂછી રહી છે. તો સંબંધિત ઘનતા જે છે એ શું હોય છે? હવે તો આપણે વાત કરીએ છીએ એ છે સંબંધિત ઘનતા. તો સંબંધિત ઘનતા જે છે એની અંદર ટોટલ 2 ભાગ પડે છે, એની અંદર છે ફર્સ્ટ
એ છે ઘન અને પ્રવાહી માટે. પહેલા આપણે જોઈશું ઘન અને પ્રવાહી માટે રિલેટિવ ડેન્સિટી કઈ રીતે નક્કી થાય છે. આ ઘનતા નક્કી કરવા માટે જો ઇક્વેશન લઈએ તો અહીંયા ફક્ત ડી માટે કહીશું પદાર્થ એકની ઘનતા ભાગ્યા પદાર્થ બેની ઘનતા. એટલે આને નક્કી કરવું બહુ આસાન છે. પદાર્થ એકની ઘનતા અને પદાર્થ બેની ઘનતાનો ગુણોત્તર લઈ લઈએ છીએ. અહીંયા આપણે કોના અનુસંધાનમાં શોધી રહ્યા છીએ તે અગત્યનું છે. હવે આ જ વસ્તુની અંદર જો પદાર્થ બેની ઘનતા જે છે એ આપણને આપેલ નથી, કયો પદાર્થ છે એના વિશે આપણને નથી કીધેલું, તો એ કન્ડિશનની અંદર આપણે અહીંયા H2O લેવાનું છે. એટલે H2O ની ઘનતા જે છે તેનો યુઝ કરીએ છીએ આપણે. અને H2O ની ઘનતા 4 સેલ્સિયસ લેવાની છે. અને એ વખતે આ ઘનતા જે છે એને આપણે કહીએ છીએ એ છે સ્પેસિફિક ગ્રેવિટી. એને કહેવાય છે સ્પેસિફિક ગ્રેવિટી. અને એ કન્ડિશનમાં અહીંયા આપણે લઈ લઈશું એ છે પદાર્થ એકની ઘનતા. અહીંયા પદાર્થ એકની ઘનતાની અંદર આપણે બંનેની વાત કરી રહ્યા છીએ, એટલે ઘન અથવા પ્રવાહી કોઈ પણ હોઈ શકે છે. અને ભાગ્યા આપણે લઈશું એ છે પાણીની ઘનતા. અને એ ક્યારે લઈશું? 4 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારની વાત છે. ત્યારે એને વસ્તુને આપણે કહી દઈએ છીએ સ્પેસિફિક ગ્રેવિટી તરીકે લઈએ છીએ. હવે આપણને બે વસ્તુ આપી છે જેની અંદર પદાર્થ એક અને પદાર્થ બે આપી દીધો છે, તો એના માટે સીધા ઇક્વેશન થી આપણે શોધી શકીએ છીએ. જો પદાર્થ બે વિશેની માહિતી આપણી જોડે નથી તો ત્યાં આગળ આપણે પાણીની ઘનતા જે છે 4 ડિગ્રી સેલ્સિયસ કેટલી છે તો એને આધારે આપણે જવાબ જે છે એ લાવીએ છીએ. તો આમાં ધ્યાન રાખવાનું છે ઘન અને પ્રવાહી માટે. નોર્મલી આપણે જે લઈએ છીએ કે પાણીની ઘનતાની વાત કરીએ છીએ તો એ આપણે નોર્મલી લઈએ છીએ એ છે D1 ગ્રામ પ્રતિ ml. નોર્મલી આપણે આનો યુઝ કરીએ છીએ. એટલે 1 ગ્રામ પ્રતિ ml જે છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આની અંદર જો આપણને પૂછે છે વાયુ માટે, વાયુ માટે સૌથી અગત્યની છે. વાયુ માટે જે લઈએ છીએ એને આપણે વેપર ડેન્સિટી કહીએ છીએ. એટલે આપણે એને કહીશું અહીંયા બાષ્પ ઘનતા. જો હવે બાષ્પ ઘનતાની વાત થાય, અહીંયા બાષ્પ ઘનતાને કહીએ છીએ વેપર ડેન્સિટી. જો એની વાત થાય તો આપણે કહી દઈશું અહીંયા આપેલ તાપમાને અથવા કોઈ પણ તાપમાને આપણે કહી શકીએ છીએ, કોઈ પણ તાપમાને દબાણે વાયુ એકની ઘનતા ભાગ્યા તેજ તાપમાને દબાણે વાયુ બેની ઘનતા. કોઈ પણ તાપમાને આપણે દબાણ વાયુ એકની ઘનતા લઈશું. અને અહીંયા જે તાપમાન લઈશું એ કોઈ પણ તાપમાન જે પણ આપણે લઈએ છીએ એ જ તાપમાને અને દબાણે વાયુ બેની ઘનતા, આ બંનેના ગુણોત્તરને આધારે આપણે બાષ્પ ઘનતા જે છે એ નક્કી કરી શકીએ છીએ. જ્યારે પણ આપણને બે વાયુ આપેલા છે ત્યારે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણને અહીંયા વાયુ 2 નથી આપેલો એ કન્ડિશનમાં આપણે અહીંયા લેવાનું છે એ છે H2O. એટલે એ કન્ડિશનની અંદર આપણે લેવાના છીએ એ છે H2O. જેમ આપણે અહીંયા H2O નો યુઝ કરીએ છીએ એ જ રીતે જો આપણને વાયુ કયો છે કીધેલ નથી તો અહીંયા H2O જે છે એનો યુઝ કરવાનો છે. તો આપણે H2O માટે એની ગણતરી કરીશું. તો આને આધારે જો બાષ્પ ઘનતા આપણને પૂછી લે તો બાષ્પ ઘનતાની અંદર સિમ્પલ ઇક્વેશન આપણે એટલું જ યાદ રાખવાનું છે જેની અંદર આણ્વીય દળ ભાગ્યા 2. તો સીધું આપણે લઈ લઈએ છીએ અહીંયા એ છે આણ્વીય દળ ભાગ્યા 2, જેને આધારે બાષ્પ ઘનતા જે છે એ શોધી શકીએ છીએ. ક્યારે? જ્યારે વાયુ 1 હોય. કોઈ એક જ વાયુ હોય ત્યારે સીધું આણ્વીય દળ ભાગ્યા 2 ઇક્વેશન લઈ લઈશું તો એની અંદર સીધે સીધી બાષ્પ ઘનતા આપણને મળી જશે. આનો યુઝ આપણે H2O ને આધારે કર્યો છે. અને જો 1 કરતા વધારે આપી દીધા છે આપણને તો એ કન્ડિશનમાં આપણે અહીંયા લઈશું સરેરાશ આણ્વીય દળ ભાગ્યા 2, જ્યારે વાયુનું મિશ્રણ હોય. એટલે જ્યારે આપણને વાયુનું મિશ્રણ આપેલું હશે તો એ વખતે આપણે એનું સરેરાશ આણ્વીય દળ લેવાનું છે પહેલા, અને ત્યારબાદ આપણે એને 2 વડે ભાગી નાખીશું.
હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે, અહીંયા હાઇડ્રોજનનો યુઝ કર્યો છે એટલા માટે આપણે બે લીધા છે. જો વાયુ ચેન્જ થઈ જાય છે તો એ કન્ડિશનમાં અહીંયા વેલ્યુ જે છે એ ચેન્જ થઈ જશે. હવે તેના આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ છે. આપણને પૂછ્યું હોય અહીંયા કે O2 ના બે મોલ અને N2 ના બે મોલ, ત્યારે વેપર ડેન્સિટી કેટલી. એટલે કે જો આપણને પૂછી લીધું છે O2 ના બે મોલ છે, N2 ના બે મોલ છે, ત્યારે બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી એટલે કે બાષ્પ ઘનતા કેટલી છે. તો હવે અહીંયા આપણી જોડે બે વાયુ છે, એમાં છે O2 અને N2. હવે આ બંને વાયુનું મિશ્રણ છે તો આપણે સરેરાશ આણ્વીય દળ અહીંયા લેવું પડશે. તો આપણે ફર્સ્ટ લઈશું સરેરાશ આણ્વીય દળ. આપણે જોઈ ચૂક્યા છીએ સરેરાશ આણ્વીય દળ કેમનું નક્કી કરવાનું છે. જો મોલ આપ્યા છે તો સીધી ગણતરી કરી લઈશું. અહીં દર 2×32 પ્લસ 2×28 અને ભાગ્યા મોલ કેટલા છે, તો ટોટલ 4 મોલ છે. તો અહીંયા 32×64 અને આ 28×56 ભાગ્યા 4, તો આ થઈ જશે 60 અને આ 60, એટલે ટોટલ 120/4, એટલે અહીંયા આપણને મળશે એ છે 30. એટલે સરેરાશ આણ્વીય દળ આપણને મળી ગયું છે N2 અને O2 માટે, એ છે 30. હવે 30 મળી ગયા પછી બાષ્પ ઘનતા નક્કી કરવી છે. તો આપણી જોડે ઇક્વેશન છે, બાષ્પ ઘનતા બરાબર સરેરાશ આણ્વીય દળ ભાગ્યા 2. તો આપણે અહીંયા સીધું લઈ લઈશું, એ છે 30/2, તો આપણને અહીંયા મળી જશે એ છે 15. તો આ છે આપણો આન્સર. તો જ્યારે આપણને મિશ્રણ આપેલું છે અને મિશ્રણની અંદર દાખલો પૂછે છે, તો આપણે સરળતાથી આ રીતે બતાવી શકીએ.